રમત ગમતને પ્રોત્સાહન આપવા વીર નર્મદ યુનિવર્સિટીની પહેલ છે રાષ્ટ્રીય જોન કક્ષા વિજેતાઓને અપાતા ઇનામની રકમ વધારાઈ છે આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીને દસ હજારના બદલે પચીસ હજાર અપાશે બીજા સ્થાને આવનારને સાત હજાર બદલે પંદર હજાર ત્રીજા સ્થાને આવનારને પાંચ હજારના બદલે દસ હજાર અપાશે ચેમ્પિયન ટીમને પાંચ હજારના બદલે દસ હજાર રનસઅપ ટીમને ત્રણ હજારના બદલે સાત હજાર ત્રીજા સ્થાને આવનાર ટીમને બે હજારના બદલે પાંચ હજાર આવી રીતે જોન કક્ષાએ પ્રથમ આવનારને સાત હજારના બદલે દસ હજાર રૂપિયા

એ સંદર્ભની અંદર વેદંબ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેટલી પણ આંતર યુનિવર્સિટીઓ રમતોમાં વિદ્યાર્થીઓ વિજેતા થાય છે એ ટીમને એક લાખ રૂપિયા સુધીને એમને પુરસ્કારની વ્યવસ્થા કરી છે અને એ લોકોને જે નિયમિત રીતે જે આવવા જવાની જે સુવિધા હોય છે એ હવે એ લોકોને એસી કોચની અંદર સેકન્ડ એસીની અંદર લોકોને આવવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત એ લોકોનું જે દૈનિક ભથ્થું છે તેની અંદર પણ રકમનો વધારો કરવામાં આવે છે આ ઉપરાંત એ લોકોને કોચ જે છે કોચિંગના દિવસો તે દરમિયાન પણ તેઓના આર્થિક ભથ્થામાં વધારો કરવામાં આવે છે સર કેટલો વધારો કરવામાં આવ્યો છે અને ઇનામની રકમ પહેલાં કેટલી હતી અને હવે કેટલી થઈ પહેલાં એની ઇનામની રકમ જે હતી એ પચાસ હજાર જેટલી હતી પણ તેની રકમ સીધી હવે એક લાખ રૂપિયા સુધીની કરવામાં એટલા માટે આવી છે કે જેથી કારણ કે આની આ યુનિવર્સિટી એ અઢારસો સ્ક્વેર કિલોમીટરમાં પથરાલી છે અને એનો પચાસ ટકા વધારે વિસ્તાર ટ્રાઇબલ બેલ્ટમાંથી આવે છે અને ટ્રાઇબલ બેલ્ટના જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળીઓ હોય છે અને તે વિદ્યાર્થીઓને જ્યારે બે હજાર છત્રીસની અંદર ઓલમ્પિક રમાવાનો છે તો તેના પ્રોત્સાહન માટે અત્યારથી એની રકમ ડબલ કરી દેવામાં આવી છે તો આ કુલપતિ જે રીતે ઓલમ્પિક આવી રહ્યો છે ઓલમ્પિકમાં જે રમતવીરો છે તેમને પ્રોત્સાહન મળે તે માટે કુલપતિ દ્વારા એક ભગીરથ કાર્ય અહીં કરવામાં આવ્યું છે કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત